اعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاه والسلام على سيد الانبياء والمرسلين رحمه للعالمين

રેવિન્યુન ટાપુ અને પાટનગર પાટનગરથી સાંભળી રહ્યા છો અમે અમારી ખુશી અને સંતોષ જાહેર કરીએ છીએ તમને કહીએ છીએ ભલે પદારિયા અને અસલામ વરમતુલ્લાબર હું ધારું છું કે નામ આપવાની કોઈ જરૂર નથી આવાજ તમે ઓળખી ગયા હશો મુલ્લા નિસાર તમારી સામે પેશ થયા છે પ્રશ્ન આવ્યો છે કે અહીં રેવિન્યુન ટાપુ ઉપર ખાસ કરીને ત્રણ ધર્મો વધુ પ્રમાણમાં જોવામાં આવે છે એક ખ્રિસ્તી ધર્મ હિન્દુ ધર્મ અને ઇસ્લામ અહેલે સુન્નત વધુ સંખ્યામાં છે કોઈને ઓળખવો પણ મુશ્કેલ છે જેમ કે એક માણસ સુરતમાં હિન્દુ અથવા ક્રેઓલ કે માલબાર તામુલ દેખાતો હોય છતાં મુસલમાન હોય અને એ જ પ્રમાણે જેને આપણે મુસલમાન સમજતા હોય તે નીકળે ક્રિશ્ચિયન અથવા હિન્દુ આ ટાપુ ઉપર કોરતી ગણા છે જે પોતાનો બાપ દાદાનો મજબ છોડીને મુસલમાન થયા છે આ દેશ મિલતી કિલ્યુર અને મિલતી ક્રોયાસ છે મારી દુકાનમાં સેંકડો ગ્રાહકો આવતા હોય ઘણાની હાથ દઈને હસ્તમિલન કરીને સલામ કરવાની આદત હોય તો દર વખતે હું નળમાં હાથ ધોવા કેમ દોડું અથવા હાથમાં ઘા પહેરીને કેમ કામ કરું ઘણી વખત સામાવાળા માણસનો હાથ ભીનો હોય તો શું તેને નજીક સમજવો મારા હાથ મારા કપડામાં અડતા હોય તો શું મારા કપડાને નજીક સમજવા તમારો સવાલ બરાબર છે અને ફક્ત રેવિન્યુઅન માટે નહીં પણ દરેક દેશ માટે જે ઓક્સિદામાં માણસો રહેતા હોય અને કોદ પ્રાતિક પુરલે મ્યુઝ્યુઅલમાંઝ નોક્સિદા જે કિતાબ છે આયતુલ્લા સૈયદ અલી અલ હુસૈની અસિસ્તાની સાહેબની પાર્સ કતલો છનું નંબરનો પાર્સ છે ન્યુમેરો ત્રાન્સ પાંત્રીસ નંબરનો ફતવો છે જેની અંદરમાં આગા ફરમાવે છે એ ફ્રેન્ચીમાં કિતાબ છે ફ્રેન્ચીમાં હું પછી વાંચીશ કે જેથી મારા તરજુમામાં કોઈ ભૂલ થઈ ગઈ હોય કોઈ દોષ રહી ગયો હોય તો તેનો ફ્રેન્ચીમાં ખુલાસો મળી જાય જલ્દી સમજાઈ જાય પણ તે છતાં ગુજરાતીમાં તેનો તરજુમો કરી અને તમારો જવાબ શરૂ કરું છું આયતુલ્લાહિલ ઓઝમા ફરમાવે છે કે જે માણસ જે શખ્સ તમને મળે તેમને એમ સમજીને અનુમાન કરો કે તે પાક છે જેનાથી તમે હાથ મિલાવો ભલે પછી તે ભીનો કેમ ન હોય અગર તમે તેની માન્યતા આસ્થા અને ધર્મથી ના વાકેફ હોય તે વખતે તમે એમ ધારો કે તે મુસલમાન છે અથવા એલે કિતાબવાળો ક્રિશ્ચિયન કે મજૂસી કે યહૂદી છે ઉપરાંત તે તમારી ફરજ નથી કે તેને તમે સવાલ કરીને જાણવા ચાહો કે તેની શ્રદ્ધા શું છે તેની માન્યતા અને તેનો મઝહબ કયો છે ભલે પછી તમારો સવાલ ન તેમને રૂપ હોય ન તમારા માટે રૂપ હોય એટલે આગાએ તમારા સવાલનો ખુલ્લી ચોક્કસ રીતે જવાબ આપી દીધો હોય એટલે કે એ પછી તમુલ હોય મલબાર હોય હિન્દુ હોય કે એ મલાગાસી હોય કે આફ્રિકન હોય જે હોય પણ તમારી સામે આવે તો તમે એને મુસલમાન સમજો યા તો એ કિતાબ સમજી અને પાક સમજો અને

même en présence d'humidité, si tu ignores sa croyance et sa religion, car tu peux supposer qu'il est musulman ou qu'il fait partie des gens du livre. En outre, il n'est pas de ton devoir de lui poser la question pour t'informer sur sa religion et sa croyance, même si ta question

આમાં જાતનો રંગનો ઓરિજિનનો જાતભેદ રંગભેદ કોઈ સવાલ નથી અગર સવાલ છે તો ફક્ત એ રાખે છે ધર્મથી રાખે છે એની એની માન્યતા શ્રદ્ધા શું છે એ જોવાનું નથી પછી ભલે કેમ ખોજો ન હોય હિન્દી ન હોય અગર તમે એને ઓળખતા હોય તો એ પ્રમાણે તેનાથી વર્તવાનું રહેશે દરેકને પોતપોતાની હાલત ઉપર પોતાને સમજવાનું અને વર્તવાનું છે اللهم صل على محمد وعلى محمد وعجل فرجهم خدا في ان وعليكم السلام ورحمه الله وبركاته